યુટ્યુબમાં માં ન્યૂઝ લાઈવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો. ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટ રૂપે જરૂર લખશો. હરસોલી દહેગામ માર્કેટ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ રહી છે. સરકાર તરફથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય છે. જિલ્લા કલેક્ટરે ખરીદી સ્થળની મુલાકાત લીધી. રાજ્ય સરકારે 15 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. તેમાં રાજ્યના ખેતી નિયામક દ્વારા ગાંધીનગર જિલ્લામાં દહેગામ માર્કેટયાર્ડમાં મગફળીનું ખરીદ વેચાણ શરૂ કર્યું છે. તેમાં ગાંધીનગર, દસકોઈ, ખેડા અને બાયડના કેટલાક ગામડાના ખેડૂતો દહેગામ ખાતે મગફળીનું વેચાણ કરવા આવી રહ્યા છે. ખરીદી ઋતુમાં મગફળીનું વાવેતર કરવાના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવાની જાહેરાત કરતા ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા મુજબ SMS દ્વારા ખેડૂતોને જાણ કરીને ખરીદી કરવામાં આવે છે. 1 હેક્ટરે 92 મણ મગફળી લેવામાં આવે છે અને 1 રાઉન્ડમાં 125 મણ મગફળીની ખરીદી કરવામાં આવે છે. દરરોજ 50 ટ્રેક્ટર મગફળીની ખરીદી થાય છે અને દરરોજ 4,700 મણ મગફળી લેવામાં આવી રહી છે અને આ બાબતે દહેગામ માર્કેટયાર્ડમાં મગફળીની ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે. તેના માટે દહેગામ માર્કેટયાર્ડના અધિકારી દ્વારા પૂરતી તકેદારી લેવામાં આવી રહી છે. તેવા સમયે ગાંધીનગર જિલ્લાના કલેક્ટર HK લોગા અને જિલ્લા પુરવઠા અધિકારી દર્શનાબેન વગેરે અધિકારીઓ દ્વારા મગફળીના વેચાણ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી. શ્રીવાગર 224 સ્થાનકવાસી જૈન યુવક મંડળ માધાપર દ્વારા આયોજિત ગૌ સેવાના લાભાર્થી ભવ્ય સંતવાણી ડાયરો તારીખ 24/11/2018 શનિવાર સમય રાત્રે 9:30 કલાકે સ્થળ યક્ષ મંદિર સામેનું ગ્રાઉન્ડ માધાપર તાલુકો ભુજ કચ્છ. ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ગાયિકા ગીતાબેન રબારી, ગુજરાતના સુપ્રસિદ્ધ ભજની નિરંજનભાઈ પંડ્યા, નિમંત્રક હિતેશ હિંમતલાલ ખંડોર, મંત્રી, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ, શ્રીવાગર 224 સ્થાનકવાસી જૈન યુવક મંડળ, નીતિન વી મહેતા મંત્રી, મહેશ બી ખંડોર ઉપપ્રમુખ, જીગર સી ખંડોર ઓડિટર, કમલેશ સી કોરડિયા ખજાનચી. આ કાર્યક્રમનું જીવન પ્રસારણ માસાપુરા ન્યૂઝના માધ્યમથી સમગ્ર કચ્છમાં તેમજ યુટ્યુબ પર માં ન્યૂઝ લાઈવ સર્ચ કરી પ્રસારણ નિહાળી શકાશે.